ભાઈ, નાસ્તામાં શું ખાવું છે? ઓકે, તો ચાલો બનાવીએ નાયલોન ખમણ. તેના માટે એક કપ બેસન લીધો છે, તેમાં એક ચપટી હિંગ ઉમેરીશું, એક ચપટી ખાંડ ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, એક ચપટી હળદર ઉમેરીશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ બેટર તૈયાર કરીશું. અને બેટરને વધારે પતલું નથી કરવાનું, આ રીતે થીક બેટર રાખવાનું છે. હવે આ રેસ્ટને 5 મિનિટ માટે રેસ્ટ આપી દેશું. ત્યાં સુધી એક બાઉલમાં ઓઇલ ગ્રીસ કરી દઈએ. તો આ રીતે પહોળું વાસણ હોય તેવું જ લેવાનું છે. તેમાં બધી સાઈડથી ઓઇલ ગ્રીસ કરી દેશું અને બાઉલને સાઈડ ઉપર રાખી દેશું. આ બાઉલને પહેલાં જ તૈયાર કરી રાખવાનું. અહીંયા આપણું બેટર રેસ્ટ થઈ ગયું છે. હવે તેમાં તેલ ઉમેરીશું, બેકિંગ સોડા અથવા ઇનો ઉમેરીશું અને લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું. એટલે મિક્સ કરશું એટલે તમારું બેટર ડબલ થઈ જશે. હવે આ બેટરને ઓઇલ ગ્રીસ કરેલા વાસણમાં ઉમેરી દેશું. હવે આ બેટરને કૂકરમાં 20 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકીશું. જો તમારી પાસે આવું કૂકર ન હોય તો તમે કઢાઈમાં પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો 20 મિનિટ પછી આપણું બેટર એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયું છે. તો અહીંયા મારા ઢોકળા વચ્ચેથી થોડા ફાટી ગયા છે, કેમ કે મારું બાઉલ થોડું પહોળું છે. જો તમે એક સરખા લેવલનું બાઉલ લેશો તો એ તમારા ઢોકળા ફાટશે નહીં. અને આ રીતે ઢોકળામાં ટૂથપીક અથવા ચમચી નાખીને ચેક કરી લેવાનું ઢોકળા થઈ ગયા છે કે નહીં. તો આપણા ઢોકળા એકદમ બરાબર થઈ ગયા છે. હવે આ ઢોકળાને બહાર કાઢી લઈએ. તો મેં ઉપરથી એક પ્લેટ મૂકી તેને ઊંધા કરીને આ રીતે બહાર કાઢી લીધા છે. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ સોફ્ટ અને ફૂલેલા ઢોકળા તૈયાર થઈ ગયા છે. હું તમને તેને કટ કરીને બતાવું છું. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ સોફ્ટ ઢોકળા બનીને તૈયાર થયા છે. હવે એક પેન લઈશું, પેનમાં તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરીશું, હિંગ ઉમેરીશું અને આ રીતે લીલા મરચાં કટ કરીને ઉમેરીશું. અને 2 કપ જેટલું પાણી એડ કર્યું છે મેં. સાથે તેમાં 1 ચમચી ખાંડ, 1 ચપટી મીઠું ઉમેરી ઉકાળી લેશું. અને આપણે 10 મિનિટ માટે ઉકાળવાનું છે. હવે જે પાણી તૈયાર કર્યું છે તેને ખમણ ઉપર આ રીતે છાંટી દેશું. તો તમને ઘણીવાર એવું થતું હશે કે ઘરે નાયલોન ખમણ બનાવ્યા હોય તે ગળામાં અટકે છે અને ખાવામાં કોરા કોરા લાગે છે. તો તમારે આ રીતે ખમણની અંદર સુધી પાણી જાય એ રીતે છાંટવાનું છે. તો તમારા ખમણ બિલકુલ પણ કોરા નહીં લાગે અને ખાતી વખતે ગળામાં પણ નહીં અટકે. અને બિલકુલ બહાર જેવા ફરસાણ જેવા જ નાયલોન ખમણ ઘરે બનીને તૈયાર થશે. તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. તમારા ઘરના બધા જ સભ્યોને બહુ જ ભાવશે. તમને રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. હું નેક્સ્ટ રેસીપી કઈ બનાવું એ પણ મને કોમેન્ટમાં કહેજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.